વલસાડાના પઠાણ પાર્કમાં સામાન્ય તકરારમાં ત્રણ ઇસમમાં એક યુવક પર ચાકુથી જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. વલસાડાના પઠાણ પાર્ક નજીક આવેલી સિકંદર બિલ્ડિંગમાં પગથિયા પર બેસીને મિત્રો સાથે વાત કરી રહેલા સુરજકુમાર નામના યુવકને ત્યાં આવેલા ત્રણ ઇસમોએ ખસી જવા માટે જણાવ્યું હતું. જો કે આ વખતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા ત્રણ ઇસમો પૈકી કરણ વેદ પ્રકાશ ઉપાધ્યાય નામના ઇસમે સુરજકુમારને પેટના ભાગે ચાકુ મારી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ બનાવ અંગે વલસાડના પોલીસે હુમલાખોર એવા કરણ વેદ પ્રકાશ ઉપાધ્યાય, કુંદન યાદવ અને ચંદન યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પઠાણ પાર્ક નામની જગ્યા છે, જ્યાં આગળની બિલ્ડિંગની બહારના ભાગે પગથિયાના ભાગે ભોગ બનનાર સૂરજ બેઠેલો હતો. તે દરમિયાનમાં ત્રણ આરોપીઓ છે જેઓ ઉતરતા હતા અને ભોગ બનનારને સાઈડમાં ખસવા માટે કહેતા ભોગ બનનાર ત્યાં જ બેઠેલો રહેલો, જેથી તેને ત્યાંથી ઊંચકી પાડી દઈ અને એના પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધેલા, જેથી એને તાત્કાલિક સારવાર માટે એડમિટ કરતા એનું પેટનું આંતરડું બહાર નીકળી જવા પામેલું અને એની સર્જરી કરી અને હાલ પણ એ સારવાર હેઠળ છે. આ ઘટના સંદર્ભે ત્રણ આરોપીઓને હાલ અમે પોલીસ નિગરાની હેઠળ લીધેલા છે. એ ત્રણ આરોપીઓ હાલ નિગરાની હેઠળ છે. એની અરજની કાર્યવાહી કોવિડના ટેસ્ટ પછી થશે. હાલ પલસાણા પોલીસ સ્ટેશનની અંદર અમે IPC 307 મુજબનો ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી